नमस्कार खेडूत मित्रों, आप જોઈ રહ્યા છો અન્નદાતા YouTube ચેનલ। સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થયું છે। કપાસના પાકમાં અત્યારે ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય તો એ છે સુકારાનો પ્રશ્ન। ઠેર ઠેર ખેડૂતોને સુકારાનો સામનો કરવો પડે છે। તો આજે આપણે વાત કરવી છે આ સુકારો આવે કઈ રીતે, એના નિયંત્રણ માટે કયા પગલા લેવા। सुकारो आववा माटे बे महत्वनी बाबतो छे। एक तो छे फूगथी आवतो सुकारो अने बीजो छे देहधार्मिक विकृतिने लीधे आवतो सुकारो। आ बन्ने सुकाराओने खेडूत कई रीते ओळखी शके, खेडूते आ सुकाराना नियंत्रण माटे शुं करवुं, एनी आजे आपणे वात करवी छे। सरळ सचोट अने साची रीते वात करवी छे। तो दरेक खेडूत मित्रो अंत सुधी आ विडियो अचूक जोवा माटे मारी विनंती छे। हवे आपणे वात करीए सुकारो आववाना कारणो। आम तो कपासमां सुकारो बे रीते आवे छे। एक सुकारो छे ए फ्यूजेरियम नामनी फूगथी आवे छे अने बीजो सुकारो छे ए देहधार्मिक विकृतिने लीधे आवे छे। हवे पहेली वात करीए फूगथी आवता सुकारा विशे। आ फूगथी आवतो सुकारो छे ए भारतमां अने गुजरातमां मोटा भागे काळी भास्मिक जमीन होय એમાં વધારે જોવા મળે છે। આ સુકારાનું લક્ષણ છે કે એ રેતાળ અને ગોરાળો જમીનમાં વધારે પ્રમાણમાં જોવા મળતો નથી। આ સુકારાનું બીજું લક્ષણ છે કે એ પાકની કોઈ પણ અવસ્થાએ જોવા મળી શકે, એટલે કે પાક નાનો હોય ત્યારે પણ આવી શકે, પાક મોટો હોય ત્યારે પણ આવી શકે। અને સૌથી મહત્વની બાબત કે ખેડૂતોને કેમ ખબર પડે કે આ ફૂગથી એટલે કે ફ્યુજેરિયમની અસરને લીધે કપાસનો છોડ સુકાય છે। તો એના માટે સૌથી મહત્વની બાબત છે કે આવો સુકાયેલો છોડ હોય એને ઉપાડીને એનું થડ અથવા તો મૂળને તમે ચીરીને જોશો તો એની રસવાહિનીઓ બદામી અથવા કાળા રંગની જોવા મળશે। જો એ બદામી કે કાળા રંગની જોવા મળે તો 100% એ ફ્યુજેરિયમને લીધે કપાસનો છોડ સુકાય છે એવું આપણે માનવું। અને એના નિયંત્રણ માટે ખેડૂતોએ શું કરવું? જો ફ્યુજેરિયમ ફૂગથી આ રોગ આવેલો હોય તો ખેડૂત મિત્રોએ કાર્બેન્ડેઝિમ અને કોપર ઓક્સિક્લોરાઇડ આ બંનેનું મિશ્રણ પંપમાં કરી અને આવા સુકાયેલા છોડને મૂળમાં રેડીને આપવાનું છે, એટલે કે નોઝલ ખોલી અને મૂળમાં ડ્રેન્ચિંગ કરીને આપવાનું છે। ખાલી સુકાયેલા છોડને જ નથી આપવાનું, પણ એની આજુબાજુની ગોળાકાર ત્રિજ્યામાં જે 20-25 છોડ આવતા હોય એ તમામને પણ તમારે આ જ ટ્રીટમેન્ટ આપવાની છે, જેથી કરીને આ ફ્યુજેરિયમના જે ફૂગ છે એ વધારે ડેવલપ ન થાય અને સુકારાને આપણે સારી રીતે અટકાવી શકીએ। અને આવું 8-10 દિવસના ગાળે 2-3 વખત આપે કરવાનું છે તો આપને આ સુકારો અટકાવવા માટે મહદઅંશે પરિણામ મળશે। હવે વાત કરીએ દેહધાર્મિક વિકૃતિને લીધે આવતા સુકારા। આ દેહધાર્મિક વિકૃતિને લીધે જે સુકારો આવે છે એ લગભગ કપાસનો પાક 60-80 દિવસનો કે 90 દિવસનો થાય ત્યારે વધારે પ્રમાણમાં જોવા મળે છે। હવે ખેડૂતોને પ્રશ્ન થાય કે આ કપાસનો જે સુકારો છે જે દેહધાર્મિક વિકૃતિને લીધે આવે છે એ આવવાના કારણો શું, એના નિયંત્રણ માટે શું કરવું, એના ચિહ્નો કેવા દેખાય? તો સૌથી પહેલા આપને વાત કરી દઉં કે વૈજ્ઞાનિકોએ આ સુકારાને નામ આપ્યું છે પેરાવિલ્ટ। આ પેરાવિલ્ટને સુદાન વિલ્ટ નામથી પણ ઓળખાય અને ન્યૂ વિલ્ટ નામથી પણ ઓળખાય। ન્યૂ વિલ્ટ એટલે કે નવો સુકારો, પાછોતરો સુકારો। આ સુકારાનું નિયંત્રણ કઈ રીતે થાય એ સમજવા માટે સૌથી પહેલા આ સુકારો દેહધાર્મિક વિકૃતિને લીધે આવ્યો છે કે કેમ એ જાણવું ખૂબ જરૂરી છે। તો એના લક્ષણો કેવા હોય? સૌથી પહેલા તો છોડ પીળા રંગનો દેખાય। એના લક્ષણો આગળ વધે એટલે આખો છોડ ઝાંખા પીળા રંગનો દેખાય, એટલે કે તમે આજુબાજુમાં બીજા છોડ જુઓ તો એ છોડ તમને લીલા રંગના દેખાશે, જ્યારે લીલા રંગના છોડોની વચ્ચે અમુક છોડ એ આછા ઝાંખા પીળા રંગના દેખાશે। ધીમે ધીમે એના પાન મુરઝાઈ જશે, તમને એવું લાગશે કે આને પાણી ઘટે છે, આવું તમને અનુભવ થશે, અને પછી આ છોડ મરી જશે એટલે કે એ છોડ સુકાઈ જશે। હવે વાત કરીએ કે આ છોડ શું ફરીથી લીલા થઈ શકે?
हा आ छोड़ फरीथी लीला पण थई शके अने आ सुकाराने अटकावी पण शकाय। आ सुकाराने अटकाववा माटे सौथी पहेला ए जाणवू पड़े कि आ सुकारो आव्यो केम। तो आ सुकारो आववानुं मुख्य कारण छे हल्की जमीन में वावेतर थयुं होय तो आवी शके। हल्की जमीन होय अने ढाळवाळी जमीन होय तो आपणे पियत आपीए त्यारे पाणी अने खातरना तत्वो आ बधुं एक शेढे भेगुं थतुं होय तो उपरनी बाजू जे कपास वावेलो होय एने भेजनी अछत पण थाय अने पोषणनी अछत पण थाय तो एनी अछतने लीधे पण आ सुकारो आवी शके। त्रीजी वस्तु, જ્યારે આ બિયારણ બનાવવામાં આવ્યું હોય ત્યારે માતૃ છોડ પૈકીનો કોઈ એક છોડ રોગિષ્ટ હોય તો પણ આ સુકારો આવી શકે। રસાયણોનું આડેધડ ઉપયોગ થયો હોય તો પણ આ સુકારો આવી શકે। વધારે પડતા જીવાતોનો ઉપદ્રવ થયો હોય એના લીધે કપાસને પૂરતું પોષણ ન મળી શકે, પૂરતા પ્રમાણમાં કપાસનો છોડ ખોરાક ન બનાવી શકે તો પણ આ સુકારો આવી શકે। બીજી અગત્યની વાત કે એક ધારી વરસાદી વાતાવરણ રહ્યું હોય અને પાણી ભરાઈ રહે, જો આ પાણી ભરાઈ રહેવાની સ્થિતિ રહે તો છોડના મૂળનો જોઈએ એવો વિકાસ થતો નથી। તમે બધા જાણો છો કે કપાસના પાકને પોષણની જરૂર સૌથી વધુ પડે છે। હવે એનો જો મૂળ ઝાડ સીમિત વિસ્તાર પૂરતી જ બનેલી હોય, પછી સારું વાતાવરણ મળે એટલે છોડનો ઉપર વિકાસ થઈ જાય, પણ મૂળનો બહુ વિકાસ ન થયો હોય તો જ્યારે ઝીંડવા લાગવાની શરૂઆત થાય ત્યારે એને પોષણ ઘટે છે અને એ પોષણ ઘટવાને લીધે આ સુકારો આવતો હોય છે। હવે દરેક ખેડૂત મિત્રોને અનુભવ હશે કે જ્યારે ભરપૂર ફાલ લાગેલો હોય, ફૂલ ભમરી બહુ લાગેલી હોય, ઝીંડવા બહુ બધા લાગી ગયા હોય ત્યારે આ સુકારો એકાએક આવી જાય છે અને દિવસે ને દિવસે આગળ વધતો જાય છે। તો આના નિયંત્રણ માટે ખેડૂતોએ શું કરવું? તો સૌથી પહેલી વાત, ખેડૂતોએ પોષણ ઉપર બહુ ધ્યાન આપવું પડશે। વૈજ્ઞાનિકોએ જે ભલામણ કરી છે એ મુજબ આવા સુકારાને અટકાવવા માટે 13-0-45 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ એનો છંટકાવ 15 દિવસના અંતરે 2-3 વખત કરવાનો છે। બીજી વાત, યુરિયાનું દ્રાવણ એને પંપમાં બનાવી અને મૂળની ફરતે રેડવાનું છે, એનાથી પણ આ સુકારામાં ખૂબ સારા પરિણામો મળે છે। ત્રીજી વાત, આ સુકારાને અટકાવવા માટે ફૂલ ભમરી અને ઝીંડવાની અવસ્થા હોય ત્યારે જો શક્ય હોય તો ભેજ ઘટવો ન જોઈએ, પાણીની અછત ન પડવી જોઈએ, એટલે કે ટૂંકા ગાળાએ પિયત આપવું જોઈએ। ત્રીજી વાત, પાણી ભરાઈ રહેતું હોય તો એના લીધે છોડ એ પૂરતા પ્રમાણમાં એનું પોષણ અંદરથી ખેંચી નથી શકતો અને પોષણની અછત પડે છે, એને પૂરતા પ્રમાણમાં હવા નથી મળતી, તો પાણી ભરાઈ ન રહે એની ખાસ કાળજી દરેક ખેડૂતોએ રાખવી જોઈએ। અને સૌથી મહત્વની બાબત, જો આપના કપાસમાં ફૂલ ભમરી અને ઝીંડવાની અવસ્થાએ પાણી ભરાયેલું રહે અથવા તો ભેજ પૂરતા પ્રમાણમાં નહીં મળે, બંને બાબતોનું ધ્યાન રાખવાનું છે। પાણી પૂરતું મળવું પણ જોઈએ અને ત્યાં ભરાઈ ન રહેવું જોઈએ, આટલું ધ્યાન રાખીશું તો કપાસમાં દેહધાર્મિક વિકૃતિને લીધે જે સુકારો આવે છે એને આપણે રોકી શકીશું। હવે ખેડૂતો માટે સૌથી મહત્વની વાત કે ફૂગથી ફ્યુજેરિયમથી આવતો સુકારો, એમાં મેં જે રીતે વાત કરી એ રીતે તમે મૂળ અથવા થડને ચીરશો તો અંદરની રસવાહિનીઓ બદામી અથવા કાળા રંગની દેખાશે। જ્યારે દેહધાર્મિક વિકૃતિને લીધે જે સુકારો આવે છે એમાં તમે એના થડને કે મૂળને ચીરીને જોશો તો એમાં રસવાહિનીઓ બદામી કે કાળા રંગની જોવા નહીં મળે, તો ખેડૂતો જાતે નક્કી કરી શકે છે કે એના ખેતરમાં કયા પ્રકારનો સુકારો આવ્યો છે। જો એ જાતે નક્કી કરશે અને એ મુજબ ટ્રીટમેન્ટ કરશે તો અને માત્ર તો જ એ વધારે ખર્ચથી બચશે, સારો કપાસ રાખી શકશે અને સારું ઉત્પાદન મેળવી શકશે। ખેડૂત મિત્રો, કપાસનો પાક આપણા માટે ખૂબ અગત્યનો છે, કપાસમાં સારું ઉત્પાદન લેવું એ દરેક ખેડૂતો માટે ખૂબ જરૂરી છે। તો કપાસમાં આવા ઘણા બધા રોગો આવે છે, જેમ કે ખૂણિયા ટપકાનો રોગ, બળિયા ટપકાનો રોગ, મૂળખાય, ઝીંડવાનો સડો, લીફકલ વાયરસ અને આ સિવાય કપાસમાં પાન લાલ થવાની સમસ્યા, આ ઘણા બધા કારણો, ઘણા બધા રોગો છે। આ દરેક રોગો વિશે આપણે માહિતી મેળવવી પડશે, એના વિશે જાણવું પડશે અને એ મુજબ એને માવજત આપવી પડશે,
તો અને માત્ર તો જ આપણે કપાસમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકીશું અને કપાસમાં આપણે સારું ઉત્પાદન મેળવીશું તો જ આપણને ખેતી નફાદાયક બનશે અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવવા માટે આ આધુનિક ખેતીને જાણવા સિવાય ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ નથી। तो दरेक खेडूत मित्रों अमारी आ माहिती आपने सारी लागी होय तो अन्य खेडूतों ने पण मोकलजो जेथी करीने बीजा खेडूतो पण आवी माहिती मेळवी अने कपासनी सारी खेती करी शके। फरीथी नवा वीडियो मा आवी ज सारी माहिती सरल भाषा मा आपना सुधी पहोंचाडवा माटे फरीथी आपणे आज चेनल पर मळीशुं। त्यां सुधी सर्व खेडूत मित्रों ने जय हिंद जय भारत। सौनो खूब खूब आभार।